ખેડાને રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ. હો ભાઈ, કેમ છો? બધાય મોજમાં ને? રહેવાનું હંમેશા મોજમાં. તો મિત્રો, કરી દઈએ આપણી ફિલ્મ ચાલુ. તો ફિલ્મમાં તો આપણે 4 દિવસ થયા, આમ તો થ્રેસર હાલે છે, અને આજે લાસ્ટ દિવસ છે. આપણે 2.5 વીઘામાં આવ્યા છીએ. અહીંથી ભર ઓલી વાડીએ હારવાના છે. અહીં હવે 11 ભર રહ્યા છે, 7 કાલ હારી દીધા હતા. એટલે આજે બપોરે થ્રેસરનું કામ પૂરું, અને બપોરે ખબર પડશે આપણને કે ભાઈ કેવો ઉતારો રહે છે, તે આગળ બધું આપણે જોઈએ. બાકી સવારમાં તો જો આવું વાતાવરણ છે કંઈક. ત્યારે એ બાજુ પંખી નવાજા સંભળાય છે, જો માં થ્રેસર મંડાય છે ધીરે ધીરે. એટલે કામકાજ તો અત્યારે ફૂલ મોસમ, ભર મોસમ કહેવાય. ક્યાંક ઓપનર મંડાઈને, ક્યાંક થ્રેસર મંડાઈને, ક્યાંક પાવડા લઈને, ક્યાંક વીણાટ થાય છે, અને એવું બધું છે. અને હવે પછી આવશે ડાયરેક્ટ વાવણીનો વારો. હાલો, ફિલ્મ તો આખો દિવસ ચાલુ જ રાખવાની છે. ટ્રેક્ટર અહીં તૈયાર થઈ ગયું છે. જો આ થોડોક ઘર મોટો છે ટ્રેક્ટરની સાઈઝથી, ટાંગા છે ને ઉલરતા જાય છે. આને આપણે વાઇન્દ્રી કહીએ અમે, સમજા? આગલા ટાંગાને એ વાઇન્દ્રી અડે નો અડે ને એવું છે. ફાઇનલી અહીંયા પણ ભર હરાઈ ગયા, અને ગોવિંદભાઈ આવી ગયા. રામ રામ. ટેકામાં હતા, કારણ કે ટ્રેક્ટર ઉલરી જતું હતું. તોડશે ને હવે આ સલાખો લઈ, કોક સલાખો કીએ, કોક પસેડો કીએ, કોક પસેડી કીએ, એવું હોય બધું. હવે એ થોડા ઘણા છોડવા હે, એ હવે લેતા આવે હે. અને આ સેલો ભર, આ કહેવાય હવાયું. સેલે આ એક હવાયું તો રાખવાનું જ હોય. બધેમાં હવાઈ એનું શું કહેવાય, મહત્વ હોય એટલે હવાયું કહેવાય. હવાયું લઈને જઈએ છીએ એટલે હવે કામકાજ પૂરું. માંડવી નહીં મોસમનું આમ ગણીએ તો 80% કામકાજ પૂરું. હવે 20% વીણાટનું કામકાજ છે, અને પછી તો ખબર જ છે, પાવડા ને રાપ ને હમાર ને માઢ ને વીણાટ ચાલુ. હાલો, વ્લોગમાં બન્યા રહેજો. આ તો આખો દી ફિલ્મ આપણી ખેડૂતની ચાલુ રહે. અને હા, ચેનલની પાસે સબસ્ક્રાઇબ છે, નવા વ્યૂવર હોય ને એ દબાવી દેજો, જૂના ન દબાવતા. ઓકે. ફાઇનલી મિત્રો, ભરનું કામ પૂરું. હવે થોડુંક કાંધું પગડશે, ને પાછળ થોડોક ગોવિંદ બેરો હતો એટલે ત્યાં થોડુંક વધારે ઢગલો થઈ ગયો. તો હવે એ હારે હે મહેશને ભાઈ. અને હવે આ ઢગલા રહ્યા છે. આ ઢગલા એટલે કે જે આપણે મગફળી આવતી હોય એમાંથી ત્યાં હવા આવતી હોય, ફૂંકણી આવતી હોય, એમાંથી ફોરા દોડવા અને દાઠાને ક્યારેક સાયણો ભરાઈ જાય ત્યારે થોડુંક વધારે આવતું હોય ત્યારે. એટલે આ ઢગલો એ છે, એ ઓરવાનો છે. એ આપણે ઢોલમાં નહીં ઓરવાનો, બારી હોય આમાં થ્રેસરમાં, ત્યાં ઓરવાનો છે. અને બાકી ઓનિકેર કાંધું પગર એટલું રહ્યું છે, અને થોડુંક વાહે કાંધું છે એ ઓનિકેર ખેંચી લે. એટલે કામકાજ થઈ જાય આપણું આઈનું પૂરું આજનું. અને બાકી મગફળી આ પ્રમાણે વિતરી છે. હવે આમાં ઢગલામાં કાંઈ ખબર નથી પડતી, પણ મગફળી સારી વિતરી છે. આમ શું કહેવાય કે તારણ આવી જાય, ભર એક નીકળે ને તો તારણ આવી જાય કે ભાઈ આટલો અંદાજ રહે. એટલે ઓલા ખેતરની જેમ અહીંયા પણ સારી જ ઉતરેલી છે, 2.5 વીઘામાં પણ સારી ઉતરેલી. હવે વા બપોર પછી ભર થાય પછી કાલે ન્યા જોવાનું છે કે ભાઈ કેવું રહીએ. અને આ વખતે આપણે 22 નંબર મગફળી છે, અને ચારો પણ પુષ્કળ પ્રમાણમાં વિતરો છે.
સારો આ ભૂકો ઉતરો એનું કારણ ઈ છે કે એક તો આપણે 20ની જારીએ મગફળી છે, બીજા નંબરમાં આપણે ટાઈમે ટાઈમે દવા છાંટેલી છે, તો ટાઈમે ટાઈમે પાણી આપેલું છે. નકર ઘણી વાર છે ને મગફળીમાં અમુક રોગ આવતો હોય, ફરો ફૂક, તો આ ભૂકામાં અને મગફળી બંનેમાં નુકસાની દેખાય છે. પણ આપણે ટાણે ટાણે પાણી ને ટાણે ટાણે દવા છાંટેલી છે એટલે અમે અહીંયા તો પુષ્કળ પ્રમાણમાં ભૂકો ઉતરે છે. ગોવિંદ શું કહે છે? હે શાક લગજત રાબેતા મુજબ બપોરા કરવા આવી ગયા. પેલા તો હાલો બપોરા કરવા, હવે આ કઈક નિરાય થી એક ટક ની નિરાય રહે. કાલ પાછી સાયકલ હતી એની ચાલુ રહે, કાલ નું નહીં પૂછ. પછી વિણાટમાં એમાં કઈ બહુ વાંધો ન આવે, પણ આ કામ છે ને થોડું થકવી ગઈ. બાકી જો છોકરા આજે સ્કૂલે કહેવા નથી અને બા કાયમની ડ્યુટીમાં, કા કાચો સંભારો કરતા હોય, કા લહાણ ફોલતા હોય, તાણા ભાજી સિતારા અને ઓરો છે આ તો સે કાઠિયાવાડી ખાણું રીંગણા શેકેલ પડ્યા હે સિતારા. હજી કેમ માખણ ને નીકળે હે? આજ તો છોકરા નથી, આજ હું થોડો વહેલો છું, એમાં હાસી તું છે. જમાવટ ના ઝાડ વાવો મિત્ર. અને જો કાલે અહીંયા ઓરા સૈકાથી કાથરો જ પહેરી છે, લાસ્ટ ઓરા કા રોટલા રોટલી ઓરો હોય એટલે રોટલી. એમ ઘંટી હમણાં છે, કેવું છે પાવર ની સોલાર પેટ કર્યું ને એટલે મીટર બંને ફેરફાર કર્યો એટલે મીટર આવી ગયા અને વા પાવર થયો છે બંધ ધારીએ એટલે બાજરાનો લોટ ધરાણો નથી કે એટલે ટોન મારી લીધો ઘંટી ચાલુ કરી દીધો. રોટલો ખાવો હોય ને બરાબર ને, ખોટું નથી ખોટું નથી. હાલો ડાયરો બપોરા કરવા. આજ આગળ જોયું એ પ્રમાણે ઓરો, લાલ મરચું, લીલું મરચું, દહીં ને એકદમ દહી પાણું છે. પણ એક ભૂલ કરી દીધી છે શ્રીમતીજી. ભૂલ નહીં, તૈયાર જ હતા ને ઓરા, તો ઓરા માંડવી ના બીજા છે ને હોય એ આ ઓરાનો જે વઘાર નાખ ને એમાં નાખ દીધા હોય ને દાણા તો જમાવટ આવે. આ ત્યાં માલ તૈયાર હતો ને ભૂલી ગયો એવું થયું. અને બાકી જો બાલ ગોપાલ આવી ગયા ને આવતા મોબાઈલ લઈ લીધો હાથમાં. સીતારામ રેવા દો ભાઈ, અટાણે થાકીને આવ્યા હોય. તો ભાઈ સીતારામ ભાઈ એ તમને કહું ભાઈ અરકાઈ સીતારામ ભાઈ આમ મોટે બધાને સીતારામ ઉભો રે એમને આમ બધાને સીતારામ રામ રામ પુપ પુપ. હમણાં પુપ પુપ થયા કા દિવાળી આવે ને હું એલા ફટાકી નામ હું ખાવા મંડળ. આ તહેવારી નથી હોય મોબાઈલ હાથમાં લઈને એ મૂકો. હાલો હાલો ડાયરો બપોરા પાણી કરવા, પછી જઈએ પાછા વાડી ટાઈમ. તો મિત્રો બપોર પછીના વ્લોગમાં તો બખડ જંતર થયું છે. કામાં હેસ કેવાક લીલા નીકળે પાત્રા. અમે ધાર્યું હતું કે ભાઈ
કદાચ ભર થઈ જાય, બે ભર કર્યા પણ નીચે લીલા નીકળે. આમ તો શિયાળક દિવસે સુકાય છે, પણ તોય આ થોડીક સેલે પાણી પાયેલું હતું ને એટલે હેઠે ભેજ ને બધું એવું હતું. હવે એક ટક સુકાશે, પછી હવે કાલે ભર થાય, કાલે બપોર પછી થ્રેસર મંડા હે. થાકી ગયો હું હે રંગા? હાલો હાલો ફટાફટ કરો, સા પી લ્યો, હાલો માં પડ્યો. તું પેલે મહેશ એ નહીં પીએ, એટલે બાકી બધા એમાં ખરી શોખી કરે હે. એક ટકનો ગોટાળો થયો, કારણ જે એક ટકનો ગોટાળો થઈ ગયો. આયલા કરે કા એક દી મોડું બીજું હું આ ડૈરો તો જો અહીંયા ખરું શોખું કરે છે. હવે તો કામ તો બધું ચોખ્ખું થઈ ગયું, પણ હવે થોડીક કાંધે મગફળી હોય. હલો ગોવિંદાભાઈ, ડાયરો સા પી દો, એ મગુડી સા પીવો ને, એ તો બીવે છે હમણાં મારાથી. એક તો દુહો લલકા તમારી ભાષાનો લે લે આવડે છે ખોટું બોલ માં કોરોના સડી ગયા લીલું ઝીણું બપોર બપોર પછી કાઢું જો મિત્રો આગળ વાત કરતા તે પ્રમાણે થયો હશે ઘોરો. બધી ઉપાધિ હોય, હવે જો આમાં એવું લાગશે ને તો આ બધી ફજતા વધી જા. તાલપત્રીઓના ઢગલા ઢાંકવા, ભૂકાના ઢગલા ઢાંકવા,